હેલો ફ્રેન્ડ્સ, નોલેજ વિથ કરણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ બધા મજામાં હશો અને જે આવનારી એક્ઝામની પ્રિપેરેશન તમે સારી રીતના કરતા હશો. તો આપણી ચેનલની અંદર ગઈકાલે મેં એક પોલ અપલોડ કરેલો હતો કે તમારે જે વીએમસી જુનિયર ક્લાર્કની અંદર જે ભરતી નીકળેલ આવેલ છે તો એમાં કઈ રીતના ફોર્મ ભરવું. તો એનો જે મેં તમને પોલ અપલોડ કરેલો છે એમાં ઘણા મિત્રો કીધું છે કે આ અમારે વિડીયો જોઈએ છે, તો એટલા માટે આ વિડીયો બનાવું છું. તો તમે ઘર બેઠા તમારા મોબાઈલથી તમે આ ફોર્મ ભરી શકશો, કોઈ કમ્પ્યુટર વાળા પરથી તમારે જવાની જરૂર નથી. તો અત્યારે તો હું તમને મારા લેપટોપમાંથી બતાવીશ કઈ રીતના ફોર્મ ભરાશે, કેમ કે તમને અત્યારે મારે વિડીયો બનાવવો છે એટલા માટે તમને સારી રીતના સમજાવી શકું એટલા માટે લેપટોપમાં વિડીયો બનાવો છો. હવે તમારે શું કરવાનું, તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરી અને થ્રી ડોટ હશે, ગૂગલ ઓપન કરીને થ્રી ડોટની અંદર તમારે શું કરવાનું થશે, ડેસ્કટોપ સાઇઝ સિલેક્ટ કરવાનું થશે. થ્રી ડોટ ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇઝ ઓપન કરી લેશો એટલે તમે લેપટોપની જેમ જ ઓપન થઈ જશે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો. એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સૌથી પહેલાં તમારા ગૂગલમાં સર્ચ મારવાનું થશે વીએમસી, વીએમસી સર્ચ મારો, પછી સૌથી પહેલી લિંક જ આવી જશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. એક બે દિવસ પહેલાં આ સાઇટ બહુ જ લોડ લેતી હતી, ઓપન થતી નથી, અત્યારે કોઈ પણ પ્રોબ્લેમ નથી, અત્યારે બરાબર ફોર્મ પણ ભરાઈ જાય છે અને વેબસાઇટ પણ ઓપન થઈ જાય છે. અને આ એક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ તમારી સામે આવી ગઈ છે, આવી રીતના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ છે. હવે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ઉપર જે રિક્વાયરમેન્ટ, અહીં આ રિક્વાયરમેન્ટ છે ને ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. એક નવું પેજ ઓપન થઈ જશે, હવે નીચે જવાનું થશે. અહીં તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક દેખાય છે, V364 નામની કોલમ છે, એમાં જુનિયર ક્લાર્ક છે. એમાં તમારે જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી છે તો અહીં તમે ક્લિક કરશો પીડીએફ ઉપર તો ક્લિક ડાઉનલોડ થઈ જશે એની જે જાહેરાત છે એ, અને એપ્લાય ઓનલાઈન તો એક નવા પેજ ઉપર શિફ્ટ થઈ જશું. હવે અહીંથી તમારે જે તમારી જે ડિટેલ છે, પર્સનલ ડિટેલ છે, અહીં તમારે ફિલ કરવાની થશે. ધ્યાનપૂર્વક આ જે ડિટેલ તમે અપલોડ કરો છો ને એ ધ્યાનપૂર્વક ફિલ કરવાની થશે તમારે, કોઈ પણ ભૂલ ના રહી જાય એનું સખત ધ્યાન રાખજો. તો હું તમને જણાવું કઈ રીતના ડિટેલ શું શું નાખવાની છે. સૌથી પહેલી રોમાં છે ફર્સ્ટ નેમ, કે તમારું નામ નાખવાનું છે. પછી હસબન્ડ, જો તમે જો કોઈ ગર્લ્સ છો અને જે તમારા લગ્ન થઈ ગયા છે તો હસબન્ડ નેમનું, હસબન્ડનું પણ નામ તમે નાખી શકો છો, અથવા તો જો લગ્ન નથી થયા તો ફાધર નામનું, ફાધરનું નામ પણ નાખી શકો છો. હવે છે સરનેમ, સરનેમ જે તમારી હોય એ અને તમારા માતાનું નામ. પછી મેલ છે કે ફિમેલ, પછી મેરિટલ સ્ટેટસ શું છે, તમે મેરિડ છો કે અનમેરિડ છો એ તમારે સિલેક્ટ કરવાનું થશે. પછી તમારી કાસ્ટ અહીં સિલેક્ટ કરવાની થશે તમારે, પછી કાસ્ટ સિલેક્ટ કરશો તો એ તમારે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ ડેટ, અહીં તમારે ઇસ્યુ સ્ટેટ ક્યાં સ્ટેટમાં, એટલે આપણે તો ઓલમોસ્ટ ગુજરાત જ એમાં સિલેક્ટ કરવાનું થશે. હવે મેઇન વાત, અહીં ઘણા વિદ્યાર્થી મિત્રોને અહીં ખબર નહીં પડતી હોય કે જે આ અત્યારે તમે અત્યારે શું લખેલું છે, આર યુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોય, તમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમ્પ્લોય છો, પણ જો આપણે ના જો હોય તો ટિક કરવાનું, પણ ના હોય તો ટિક કરવાનું થશે નહીં, તો આમને આમ જ રહેવા દેશો. પછી તમે અહીં બર્થ ડેટ નાખશો ને, બર્થ ડેટ નાખ્યા પછી તમે ગમીને ક્લિક કરશો ને એટલે તમને એક નવું પેજ ઓપન થશે કે સૌથી પહેલા તમારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું એમ્પ્લોય નથી એ સિલેક્ટ કરવાનું છે. ને એ ક્યાંથી મળશે, અહીં તમે નીચે જશો, અહીં જો આર યુ એક્સ સર્વિસમેન, અહીં તમારે નો આપવાનું થશે. શું? અહીં તમારે નો આપવાનું થશે, નકર તમને આગળ વધવા જ નહીં દે. અહીં તમે ડેટ નાખશો અને તમે અહીં ગમીને ક્લિક કરશો ને
એટલે ડાયરેક્ટ તમે એક નવું પેજ એરર વાળું ઓપન થઈ જશે, એટલે કે મેસેજ આવશે કે તમારે સૌથી પહેલા તો સિલેક્ટ કરો, અહીં નીચે તમારે સિલેક્ટ કરવાનું થશે કે એક સર્વિસમેન છો કે નથી, તો અહીં તમારે નો સિલેક્ટ કરવાનું થશે. પછી તમે જે ડેટ એન્ટર કરીને જે તમારી જન્મ તારીખ છે અને 28/2/2022 સુધીમાં તમે કેટલા વર્ષના છો એ અહીં ઓટોમેટિકલી આવી જશે. તો આ વાત થઈ પર્સનલ ડિટેલની. હવે કોન્ટેક ડિટેલ, અહીં તમારે એડ્રેસ, સિટી, સ્ટેટ, પિનકોડ, મોબાઈલ નંબર, પછી જો તમે એસડી કોડ હોય છે તો આ એન્ટર કરવાનો. જે આ જે ફૂદરી દેખાય છે ને રેડ કલરની ફૂદરી, એમાં તો તમારે ડિટેલ એન્ટર કરવી જ જોશે. બાકી જે જે ફિલ્ડની અંદર જે ફૂદરી નથી રેડ કલરની, તો એમાં તમે ડિટેલ ના એન્ટર કરો, એટલે ઓપ્શનલ જે ઓપ્શનલ વસ્તુ છે એ ના કરો તો પણ ચાલશે. બાકી આ તો તમારે ડિટેલ એન્ટર કરવી જ જોશે જે રેડ કલરની ફૂદરી દેખાય છે એના માટે. પછી મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો થશે, ઈમેલ તમારે એન્ટર કરવાનો થશે, અને જો તમે આ સેમ ટુ સેમ પરમેનન્ટ એડ્રેસમાં છો તો તમારે અહીં સેમ ઉપર ટિક કરવાનું થશે, સેમ કોરેસ્પોન્ડિંગ એડ્રેસ, એટલે કે અહીંનું જે એડ્રેસ છે ને એ અહીં આવી જશે. હું જે કહેવા માંગતો એ કર્સર દ્વારા તમારે ધ્યાન રાખવું જોઈએ કર્સર મારું ક્યાં જતું હોય. ઓકે, હવે જો તમે હેન્ડીકેપ પર્સન છો તો અહીં યસ આપવાનું થશે, બીજામાં પણ આર યુ ફિઝિકલ હેન્ડીકેપ તો ત્યાં પણ યસ આપવાનું થશે. ત્યાં તમે યસ આપશો ને એટલે કે ટાઈપ ઓફ ડિસેબિલિટી, અહીં તમારે તમે કઈ વિકલાંગતામાં આવો છો એ તમારે સિલેક્ટ કરવાનું થશે. અહીં આર યુ એક્સ સર્વિસમેન જો તમે નોકરી કરતા હોય તો યસ, નકર નો. પછી અહીં સિલેક્ટ આઈડેન્ટિટી પ્રૂફ, અહીં તમારે કોઈ પણ સિલેક્ટ કરી લેવાનું છે, પાન નંબર યા આધાર કાર્ડ, વોટર આઈડી, કંઈ પણ તમારે જે આઈડેન્ટિફાઈ માટે પ્રૂફ સિલેક્ટ કરવાનું થશે અને એના નંબર અહીં એન્ટર કરવાના થશે, એન્ટર આઈડેન્ટિટી આઈડેન્ટિટી નંબર. હવે જોઈએ પર્સનલ વસ્તુ થઈ ગઈ. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ, એને તમારે એન્ટર કરવાનું થશે, શું તમારું ક્વોલિફિકેશન છે. આ એક્ઝામ આપણે ખ્યાલ છે ગ્રેજ્યુએશન ઉપર છે, બાર પાસ ઉપર છે નહીં, તો એના માટે ગ્રેજ્યુએશન, તમે બીકોમ કરેલું છે, બીસીએ કરેલું છે, જે પણ કોર્સ તમે ગ્રેજ્યુએશનમાં કરેલો છે એ તમારે અહીં એન્ટર આપવાનું થશે. ડિગ્રી સ્ટ્રીમ જે હોય, બીકોમ હોય, એમસીએ હોય, સોરી બીસીએ હોય, જે પણ વસ્તુ તમે કરેલી હોય ગ્રેજ્યુએશનમાં એ તમારે અહીં એન્ટર કરવાનું થશે. શું તમારે કઈ યુનિવર્સિટી લાગુ પડે છે એ બીજા બોક્સમાં, પછી કયા સ્ટેટમાંથી તમે આ એજ્યુકેશન લીધેલું છે, ગ્રેજ્યુએશન પાસ કરેલું છે, તો એ ઓલમોસ્ટ આપણે ગુજરાત જ આવશે. પછી અહીં તમારે ગ્રેડ યા પર્સન્ટેજ તમારે એન્ટર કરવાના થશે. પછી અહીં ક્લાસ, કયો ક્લાસ એ સિલેક્ટ કરવાનું થશે, તમારે કયા ક્લાસમાં આવવો છે, ડિસ્ટ્રિક્શન પોસ્ટમાં, સેકન્ડમાં, ફાસ્ટમાં. પછી પાસિંગ યર, કયા વર્ષમાં તમે તમારું ગ્રેજ્યુએશન પાસ કરેલું છે, અને જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે તમે કોઈ ડિગ્રી ગ્રેજ્યુએશન પછી કંઈક તમે ડિગ્રી મેળવી છે, પોસ્ટ ગ્રેજ્યુએશન થયા છે, તો તમે એ તમારે ડિટેલ નાખવી હોય તમારે એડ મોર ઉપર ક્લિક કરવાનું થશે. એડ મોર એટલે કે નવી જે કોલમ આવી જશે, અહીં તમે જોઈ શકો છો નીચે આવી ગઈ પોસ્ટ ગ્રેજ્યુએશન, પીજી લખેલું છે પોસ્ટ ગ્રેજ્યુએશન, અહીં તમારે જે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જે તમે કોર્સ કરેલો છે એની ડિટેલ એન્ટર કરવાની થશે. આઈ હોપ તમને ખ્યાલ આવતો હશે હું જે કહેવા માંગુ છું એ. અને પ્લીઝ કંઈ પણ વસ્તુ રોંગ ના નાખતા, જો તમે કોઈ પણ વસ્તુ રોંગ નહીં એન્ટર કરી અને જો તમે પાસ થઈ ગયા અને એ વસ્તુ અહીંયા ડોક્યુમેન્ટની અંદર ધ્યાનમાં આવી ગઈ તો તમારે રિજેક્ટ થવાના પણ ચાન્સ રહેશે. એટલા માટે ધ્યાનથી વિડીયો જોજો અને શું વસ્તુ એન્ટર કરવાની છે એ મુજબ જ કરજો. ઓકે, પછી છે પ્રોફેશનલ એક્સપિરિયન્સ ડિટેલ. જો તમે કંઈ ક્યાંય જોબ કરી છે ત્યાંનું એક્સપિરિયન્સ તમારે અહીં એન્ટર કરવાનું થશે. પહેલાની અંદર તમારે ઓર્ગેનાઇઝેશન નેમ એટલે કે ક્યાં તમે કઈ કંપનીમાં જોબ કરો છો, ડિઝાઇનેશન શા માટે આપેલું છે એ બધી વસ્તુ, કઈ ડેટેથી કઈ ડેટ સુધી તમે જોબ કરેલી છે અને વર્ક ડિટેલ, શું તમે ત્યાં કામ કરો છો, આ ઓપ્શનલ વસ્તુ છે. જો તમે ના એન્ટર કરવા માંગતો હોય તો પણ તમે કરી શકો છો, કેમ કે આ વસ્તુ ઓપ્શનલ છે. અને તમારી સેલેરી, કરેન્ટ સેલેરી શું છે,
તો એ વસ્તુ જો તમે એન્ટર કરવા માંગતા હોય, જોબ કરતા હોય તો તમે કરી શકો છો, ના એન્ટર કરવું હોય તોય પણ ના કરી શકો. ઓકે, હવે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી, રીડ, રાઇટ અને સ્પીક. જે તમે ઇંગ્લિશ બોલી શકતા હોય તો એમાં ટીક કરવાનું, રાઇટ ઇંગ્લિશ લખી શકતા હોય તો એમાં, અને ઇંગ્લિશ રીડ કરી શકતા હોય તો એમાં. આ બધાની અંદર જે મુજબ તમે ઓલમોસ્ટ બધા સિલેક્ટ કરી જ લેવાના. હવે જો અપલોડ ફોટોગ્રાફ, હવે જો અપલોડ ફોટોગ્રાફ સાઇઝ, આ મેઇન વસ્તુ છે કે જે ફોટોગ્રાફ તમારો છે ને જેપીજી ફોર્મેટમાં, ઓનલી જેપીજી ફોર્મેટ. જો નીચે હું તમને ઝૂમ કરું છું, નીચે લખેલું છે ઓનલી જીપીજી, જેપીજી ફોર્મેટ એન્ડ મેક્સિમમ 50 KB નો તમારે ફોટો અલાઉ કરશે. 50 KB થી તમારો ફોટો વધારે હશે તો એ એક્સેપ્ટ કરશે નહીં. એટલે કે 50 KB અથવા તો એનાથી 50 KB થી નાનો તમારો ફોટો હોવો જોઈએ. અહીં તમારે ચોઈસ ફાઇલ કરી અને મોબાઈલમાં તમારો હોય એનાથી સિલેક્ટ કરી લેવાનો થશે, અને નીચે અહીં ટિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનો થશે. ઓકે, હવે તમે તમારે જે ડિટેલ એન્ટર કરેલી છે, એકવાર સબમિટ બટન ઉપર ક્લિક કર્યા પહેલા એકવાર જે તમે બધી ડિટેલ તમારી એન્ટર કરેલી છે એકવાર બધી જોઈ લેવી, કોઈ પણ ડિટેલમાં ભૂલ તો નથી ને, પછી જ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો પછી એક નવું પેજ ઓપન થઈ જશે કે જે આવું હશે, યુ હેવ સક્સેસફુલી એપ્લાઇડ ફોર ધ પોસ્ટ જુનિયર ક્લાર્ક. એના માટે તમે તમારું ફોર્મ એપ્લાય થઈ ગયું છે અને તમારા એપ્લિકેશન નંબર આ છે. અત્યારે આ તમારે એપ્લિકેશન નંબર છે ને તમારા નોંધી લેવાના છે કંઈ કોઈ કાગળ ઉપર યા મોબાઈલમાં. તમારે આ એપ્લિકેશન નંબર નોંધી લેવાના છે. આગળ તમારે આ જે ફી પેમેન્ટ કરવાની છે ને એમાં એપ્લિકેશન નંબર એન્ટર કરવાના થશે. તમને કોઈ મેલ કે અત્યારે પે ઓનલાઈન ઉપર ક્લિક કરશો ને એટલે તમારો એપ્લિકેશન નંબર મેલ ઉપર કે નહીં આવે, મેસેજ નહીં આવે. આ તમારે અત્યારે એપ્લિકેશન નંબર નોંધી લેશો, પછી તમે પે ઓનલાઈન ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમારે એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે. એટલે કે અત્યારે તમે આ નોંધી લેવાના થશે, પછી પે ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું થશે. આ એક નવું પેજ ઓપન થઈ ગયું છે. અહીં તમારે એપ્લિકેશન નંબર તમારે નાખવાના થશે અને તમારી ડેટ ઓફ બર્થ. અને જેવું તમે એપ્લિકેશન નંબર અને તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરશો અને પછી તમારે સર્ચ ડિટેલમાં એન્ટર કરવાનું થશે અને તમારે જે નીચે તમારી કઈ પોસ્ટમાં તમે ફોર્મ ભરેલું છે, તમારું એપ્લિકેશન નંબર શું છે, તમારું નામ શું છે, એ બધું આવી જશે. અને તમારી કેટલી ફી તમારે ભરવાની છે એ પણ આવી જશે. અને પેમેન્ટ મોડ એટલે કે તમારે કઈ રીતના તમારે પેમેન્ટ કરવું છે ફીસનું, ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી કે કોઈ તમારે અગર વોલેટ છે, પેટીએમ છે, યુપીઆઈ છે તો બીજું સિલેક્ટ કરવાનું. જે તમારે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી કરવું હોય તો પહેલું સિલેક્ટ કરવાનું. એ સિલેક્ટ કરી એટલે કે એક નવું પેજ ઓપન થઈ જશે. એમાં તમારી કે જે ડિટેલ હોય બેંકની એ એન્ટર કરી ને આપવાનું થશે, એટલે કે તમારી ફી ભરાઈ જશે. તો આ પૂરો વિડીયો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કનું ફોર્મ કઈ રીતના ભરવું. ઓકે, તો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. જો આ વિડીયો બનાવતા ખૂબ જ મહેનત પડેલી છે તો પ્લીઝ વિડીયો લાઇક કરજો ફ્રેન્ડ્સ. આ વિડીયો તમારે તો ખાલી જોઈ લેવો, જે 10 મિનિટનો હોય તમારે જોઈ લેવો, પણ એના પાછળ કેટલી મહેનત પડતી હોય, જે વિડીયો બનાવતા હોય એને જ ખ્યાલ હોય. તો પ્લીઝ એક લાઇક આપી દેજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને આ શેર કરજો વિડીયો. ઓકે, તો ચાલો નવા વિડીયોમાં પાછા મળીશું.